विजयनगर हायर सेकेंडरी स्कूल नारायणपुरा अमदावाद धोरण 11 विषय अर्थशास्त्र प्रकरण 4 एनो पार्ट 2 प्रसार बनने मापो आज आप रजू करीशुं। अहीं पार्ट 1 नी अंदर विस्तार अने चतुर्थ विचलनो अभ्यास कर्यो। आज आप सरेराश विचलनो अभ्यास करीशुं। सरेराश विचलन ए निरपेक्ष माप छे अने सरेराश विचलनांक ए सापेक्ष माप छे। अहीं आपणे सरेराश विचलनो अर्थ सोर्स जोईए ए पहेला आपणे अहीं एक दाखलो लीधेलो छे स्वाध्याय 4.3 दाखला नंबर 1 जेमां आपणने विद्यार्थीओनी ऊंचाई सेंटीमीटरमां आपवामां आवी छे अने आपणने એકલા અવલોકનો આપવામાં આવેલા છે। એકલા અવલોકનો છે એટલે આપણે એને અવર્ગીકૃત માહિતી કહીશું। અવર્ગીકૃત માહિતી શોધવા માટે આ માહિતીમાં આપણે સરેરાશ વિચલન શોધવા માટે અહીંયા મેં સૂત્ર લખેલું છે સરેરાશ વિચલન એમડી જેને આપણે એમડી વડે દર્શાવીએ છીએ। એમડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર અપોન એન। विद्यार्थी मित्रों अहीं सौथी पहला तो मानांक छे एटले मानांक में आपणे सरवाळा बादबाकी करीए तो जे रकम आवे छे ए हमेशा धन आवे छे। तो सौथी पहला तो ए धन रकम आवे छे अने बीजू के अहीं एक्स माइनस एक्स बार छे एटले मध्यकमांथी लीधेला विचलनो અવલોકનોને મધ્યમાંથી અહીંયા બાદ કરવાના જે આવે એ માનાંકન છે એટલે ધન આવશે છેદમાં એન, માઇનસ આવે તો પણ આપણે પ્લસ લેવાનું। અહીંયા જુઓ વ્યાખ્યા આપણે હવે સમજવા પ્રયત્ન કરીએ। આપેલી માહિતીના અવલોકનોને તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનાંકોની સરેરાશ કિંમતને સરેરાશ વિચલન કહેવામાં આવે છે। તો સૌથી પહેલા જે માહિતી આપવામાં આવી છે માહિતી અહીં આપણે ઊંચાઈ સેન્ટીમીટરમાં એક્સ છે અવલોકનો આપેલા છે એ અવલોકનોને મધ્યક શોધવાનો મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે મધ્યકમાંથી એક્સમાંથી મધ્યક આપણે બાદ કરીએ એને લીધેલા વિચલનો કહેવાય। હવે એની માનાંકની સરેરાશ કિંમતને માનાંક એટલે ધન કિંમત એની સરેરાશ કિંમત એટલે કે આપણને જે અવલોકનો આપવામાં આવેલા છે એ જેને આપણે એન વડે દર્શાવીએ છીએ તો એને આપણે સરેરાશ વિચલન કહીએ છીએ। હવે આપણે દાખલા નંબર 1.4.3 ભણીએ। ઊંચાઈ સેન્ટીમીટરમાં અવલોકનો આપ્યા છે 158 160 163 165 166 168 170 173 175 176। આપણે સૌથી પહેલા મધ્યકમાંથી લીધેલા વિચલનો છે એટલે આપણે અહીંયા મધ્યક સૌ પ્રથમ શોધવો પડે। આ અવર્ગીકૃત માહિતી છે એટલે મધ્યક શોધવાનું સૂત્ર ફરી એકવાર આપણે યાદ કરવું પડે જે પ્રકરણ 3ની અંદર આપણે શીખી ગયા છીએ। તો મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એ, સિગ્મા એક્સ એટલે જે આપણને આ બધા અવલોકનો આપવામાં આવેલા છે એ અવલોકનોનો સરવાળો 1674, જેમાં એન ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 10 અવલોકનો છે તો 1674 ભાગ્યા 10 તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 167.4। હવે આપણે મધ્યક શોધી ગયો એટલે મધ્યકમાંથી લીધેલા વિચલનો માનાંકમાં તો માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર બરાબર 167.4। અહીંયા 158માંથી 167.4 બાદ કરીએ તો 9.4 આવે, 160 માઇનસ 167.4 તો 7.4, 163 માઇનસ 167.4 તો 4.4, 165માંથી મધ્યક બાદ કરીએ તો 2.4, 166માંથી 167.4 બાદ કરીએ તો 1.4, 168માંથી 167.4 તો 0.6, 170માંથી 167.4 તો 2.6,
173 માંથી 167.5.6 175 માંથી 167.4 બાદ કરીએ તો 7.6 176 માંથી 167.4 તો 8.6 હવે આનો ટોટલ એટલે સિગ્મા માનાંકમાં x માઈનસ x બાર ઇઝ ઇક્વલ ટુ 50 હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો md ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માનાંકમાં x માઈનસ x બાર છેદમાં n ઇઝ ઇક્વલ ટુ 50/10 બરાબર 5 સેન્ટીમીટર આપણને રકમ સેન્ટીમીટરમાં આપવામાં આવી છે એટલે સેન્ટીમીટર આપણે પાર્ટ 1 ની અંદર અભ્યાસ કર્યો કે નિરપેક્ષમાં એ સરેરાશ વિચલન છે તો નિરપેક્ષમાપની સામે આપણે એકમ લખી શકીએ તો અહીંયા 5 સેન્ટીમીટર દર્શાવેલા છે સાપેક્ષમાપમાં એકમ દર્શાવવામાં આવતો નથી એટલે અહીંયા આપણે સાપેક્ષમાપ સરેરાશ વિચલનાંક છે તો સરેરાશ વિચલનાંક બરાબર md / x બાર તો 5/167.4 0.0298 0.030 તો આ રીતે એની પાછળ કોઈ એકમ લખાતો નથી કારણ કે સરેરાશ વિચલનાંક એ સાપેક્ષમાપ કહેવાય સાપેક્ષમાપમાં એકમ આવે નહીં તો આ રીતે આપણે અવર્ગીકૃત માહિતીનો અભ્યાસ કર્યો હવે આપણે અસતત આવૃત્તિ વિતરણનો અભ્યાસ કરીશું અસતત આવૃત્તિ વિતરણનો અભ્યાસ કરવા માટે સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 3 અહીંયા આપેલો છે એ માહિતી ઉપરથી આપણે સૌથી પહેલાં તો કઈ માહિતી છે એનો પ્રકાર નક્કી કરીશું જેમાં આપણને વાતચીતનો સમય એક્સ આપવામાં આવ્યો છે અને કોલની સંખ્યા એફ આપવામાં આવી છે સરેરાશ વિચલનાંક શોધવાનું છે તો અહીંયા જુઓ એક્સ બરાબર 3, 5, 10, 12, 15 અને એફ બરાબર 4, 7, 6, 2, 1 એટલે એક્સ અને એફ આપેલા છે એટલે પ્રાપ્તાંક અને આવૃત્તિ આપવામાં આવેલી છે પ્રાપ્તાંક અને આવૃત્તિ આપવામાં આવેલી હોય તો આપણે એને અસતત આવૃત્તિ વિતરણ કહીએ છીએ તો સૌથી પહેલાં આપણે અસતત આવૃત્તિ વિતરણમાં મધ્યક કેવી રીતે શોધવો એનો અભ્યાસ કરીશું મધ્યક બરાબર અહીંયા આપણે સૂત્ર લખેલું છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx / n તો મધ્યક શોધવા માટે સૌથી પહેલાં આપણે fxની જરૂર પડે n એટલે આવૃત્તિઓનો સરવાળો તો અહીંયા fx બરાબર 3×4 = 12 5×7 = 35 10×6 = 60 12×2 = 24 15×1 = 15 સિગ્મા એફ એક્સ એટલે આ એફ અને એક્સનો જે ગુણાકાર કર્યો એનો સરવાળો 146 અહીંયા વિદ્યાર્થી મિત્રો અવલોકનો નાના છે એટલે મેં એફ એક્સ વાળી રીતનો ઉપયોગ કર્યો છે એક્સ બાર બરાબર જો અવલોકનો મોટા હોય તો તમે ડી વાળી રીતનો પણ ઉપયોગ કરી શકો ડીમાંથી ડી લેવા માટે એક્સ માઇનસ એ લઈ અને એ સૂત્રનો ઉપયોગ કરી શકો તો એફડી શોધવું પડે અહીંયા એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ઓપન એક્સ તો 146/20 એન બરાબર આવૃત્તિઓનો સરવાળો 20 તો 146/20 બરાબર 7.3 હવે સરેરાશ વિચલન અહીંયા ખાસ એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે અહીંયા આપણે જે માહિતી આપવામાં આવી છે એ માહિતીમાં આપણે અહીંયા એફ ઉમેરાયો અવલોકનો અહીંયા અવલોકનો હતા તો અવર્ગીકૃત માહિતી હતી અહીંયા અસતત આવૃત્તિ વિતરણ છે તો એફ ઉમેરાયો તો એફને અહીંયા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર સાથે ગુણાકાર છેદમાં એન જેને આપણે એમડી સરેરાશ વિચલન કહીશું સરેરાશ વિચલન બરાબર સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર / એન તો આપણે એને સૌથી પહેલા એક્સ માઇનસ એક્સ બારનો કોલમ બનાવી દઈશું માનાંકમાં અને પછી એનો આવૃત્તિ સાથે ગુણાકાર આપણો એક્સ બાર 7.3 છે તો એક્સમાંથી 7.3 બાદ કરવા પડે તો 3 - 7.3 = 4.3 5 - 7.3 = 2.3 10 - 7.3 = 2.7 12 - 4.7 = 7.3 = 4.7 15 - 7.3 = 7.7
આપણા સૂત્રમાં આવૃત્તિ સાથે ગુણાકાર છે એટલે f માનંક માં x માઈનસ x બારનો ગુણાકાર કરીશું તો આપણે આ કોલમ અને આ કોલમ નો ગુણાકાર કરવો પડે. 4.3 ગુણ્યા 4 તો 17.2, 2.3 ગુણ્યા 7 તો 16.1, 2.7 ગુણ્યા 6 તો 16.2, 4.7 ગુણ્યા 2 તો 9.4, 7.7 ગુણ્યા 1 તો 7.7, એનું ટોટલ 66.6. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. સરેરાશ વિચલન એમડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર અપોન એન, તો 66.6/20 તો 3.33. આપણી રકમ વાતચીતનો સમય એ મિનિટમાં આપવામાં આવેલો છે એટલે અહીંયા મિનિટ દર્શાવી નિરપેક્ષ માપ છે એટલે મિનિટ દર્શાવી શકાય. અહીંયા જુઓ સરેરાશ વિચલન આંક એના ઉપરથી શોધવાનું. સરેરાશ વિચલન આંક બરાબર એમડી છેદમાં એક્સ બાર તો 3.33/7.3 તો 0.4562, તો આપણું સરેરાશ વિચલન આંક અહીંયા 5 કે 5 કરતાં મોટી સંખ્યા છે એટલે 0.46 સરેરાશ વિચલન આંક થાય. તો આ રીતે આપણે અસતત આવૃત્તિ વિતરણમાં એફએક્સની રીતે પણ દાખલો ગણી શકીએ અને ડી શોધીને પણ એફડીની રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે આપણે એક સતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ લઈશું. સતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ અહીંયા સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 4 લખેલો છે. વર્ગો અને આવૃત્તિ હોય તો એ સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એટલે અહીંયા વર્ગો આપણને આપવામાં આવે છે ટીપી સેટની સંખ્યા, એમાં 10 થી 20, 30 થી 50, 50 થી 70, 70 થી 90, 90 થી 110. એની સામે આવૃત્તિ આપી છે 1, 4, 6, 4, 1. ટોટલ આવૃત્તિ આપણી 16 છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રમાં જોયું કે એક્સ માઇનસ એક્સ બાર માનાંકમાં છે તો સૌથી પહેલાં એક્સ બાર શોધવો પડે. તો એક્સ બાર આપણે ટૂંકી રીતે અહીંયા શોધીએ તો આપણે એફ એક્સની જરૂર પડે. તો એફ એક્સ માટે સૌથી પહેલાં વર્ગો છે એટલે આપણે એક્સની પણ જરૂરિયાત રહે. તો અહીંયા એક્સ બરાબર મધ્ય કિંમત, તો આપણે આપેલા વર્ગોની મધ્ય કિંમત શોધવી પડે. તો 10 વત્તા 30 ભાગ્યા 2 તો 40 ભાગ્યા 2 તો 20, 30 વત્તા 50 ભાગ્યા 2 તો 40, એવી રીતે 60, 80 અને 100 એ આપણી મધ્ય કિંમત છે. એફ એક્સ બરાબર 20 અને 1 નો ગુણાકાર, આવૃત્તિ 1 છે અને એક્સ બરાબર 20 તો 20 ગુણ્યા 1 તો 20, 40 ગુણ્યા 4 તો 160, 60 ગુણ્યા 6 તો 360, 80 ગુણ્યા 4 તો 320, 100 ગુણ્યા 1 તો 100. આ રીતે એફ એક્સ સિગ્મા એફ એક્સ બરાબર 960. હવે આપણે એક્સ બાર શોધીશું તો જ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર શોધી શકાય. તો મધ્યક બરાબર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ એક્સ અપોન એન ઇઝ ઇક્વલ ટુ 960/16, તો 60 એક્સ બાર બરાબર 60 ડિગ્રીના સેટ. હવે 60 એ એક્સ બાર છે, આપણે અવલોકનોમાંથી એને બાદ કરીશું, માઇનસ આવશે તો પણ એને ધન લઈશું. અહીંયા જુઓ એક્સ માઇનસ એક્સ બાર માનાંકમાં તો 20માંથી 60 બાદ કરીએ તો -40 આવે, પણ અહીં આપણે 40 ધન લીધા. 40માંથી 60 -20 આવે પણ 20 ધન, 60માંથી 60 0, 80માંથી 60 20, 100માંથી 60 40. હવે એનો આવૃત્તિ સાથે ગુણાકાર સરેરાશ વિચલનના સૂત્ર મુજબ સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન, તો આપણે એક્સ માઇનસ એક્સ બાર શોધ્યો તો હવે એને આવૃત્તિ સાથે ગુણવા પડે. તો એક્સ માઇનસ એક્સ બાર અને આવૃત્તિનો ગુણાકાર તો 40 ગુણ્યા 1 તો 40, 20 ગુણ્યા 4 80, 0 ગુણ્યા 6 તો 0, 20 ગુણ્યા 4 તો 80, 40 ગુણ્યા 1 તો 40. આમ સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 240. અહીંયા જુઓ એફડી સરેરાશ વિચલન ને આપણે એફડી કહીએ છીએ. સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન
આની કિંમત 240 n બરાબર 16 તો બરાબર 15 એવી સેટ એ આપણે એકમમાં દર્શાવ્યા. અહીંયા જુઓ, એના ઉપરથી આપણે સરેરાશ વીજગણાંક શોધી શકીએ. તો સરેરાશ વીજગણાંક શોધવા માટે એમડી છેદમાં એક્સ બાર, આપણો એમડી 15 છે, એક્સ બાર બરાબર 60 છે, તો 15/60 ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વીજગણાંક ઇઝ ઇક્વલ ટુ 0.25. તો આ રીતે આપણે સરેરાશ વીજગણાંકનો અભ્યાસ અહીંયા પૂર્ણ કર્યો, જેમાં અવધિકૃત માહિતી, અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ અને તેના અર્થનો સમાવેશ અહીંયા કર્યો. સૂત્ર ઉપરથી વ્યાખ્યા કેવી રીતે લખવી એ પણ અહીંયા સમજાવવામાં આવેલ છે.